કરી રહ્યું છે. રાજકોટની વાત કરીએ, ધોરાજી ખાતે જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અગ્રેસર ગણાતી ભાતીગળ શોભાયાત્રા નીકળી. સરકારની ગાઈડલાઇન સાથે ધોરાજીના બહુચરાજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોરાજી ખાતે શોભાયાત્રા નીકળી હતી. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, શોભાયાત્રા કાઢવામાં આવી, કઈ રીતે, એક રીતે આખે આખો આપ માહોલ ત્યાં જોઈ રહ્યા છો અને કોરોના વચ્ચે પણ આ શોભાયાત્રા નીકળી, શું ડિટેલ મોહિત? ચિંતા, સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને જે શોભાયાત્રા છે તે કાઢવામાં આવી રહી છે, તેનું આયોજન થયું છે અને તેને લઈને અત્યારે જે મુખ્ય રથ છે તે મુખ્ય રથનું જે ઉપસ્થિત જે મહાનુભાવો છે, સાધુ સંતો છે, તેમના દ્વારા જે પૂજન કરવામાં આવી રહ્યું છે અને અહીંથી આ શોભાયાત્રા છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પસાર થશે અને ધર્મનો સંદેશો આપશે. જન્માષ્ટમીનું પર્વ છે અને આ વખતે કોરોનાની મહામારી પણ છે, એટલા માટે જે ચોક્કસ ગાઈડલાઈન છે તેની સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. 200 લોકોની મર્યાદામાં અને માત્ર 5 ફ્લોટ સાથે આ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આખા માર્ગમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે કોરોનાના કારણે ગત વર્ષે આ શોભાયાત્રા છે તેનું આયોજન થયું નહોતું, જો કે આ વખતે પોલીસ દ્વારા મર્યાદિત સંખ્યામાં અને જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું પાલન કરી અને આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે અને તેને લઈને આ રથ છે તે કિસાનપરા ચોક ખાતે ત્યાં નીકળશે અને શહેરના જે અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ માર્ગો છે ત્યાં નીકળશે. અહીંના પ્લોટના દ્રશ્યો બતાવવા માંગીશ કે એક સુશોભન કરી અને કૃષ્ણ જન્મોત્સવના શહેરીજનોને વધાવણા આપવાની માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ટ્રાફિકની કોઈ અગવડતા ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને મર્યાદિત સંખ્યામાં અને રૂટ ગયા વર્ષ કરતા આ વખતનો રૂટ છે તે પણ અડધો કરી દેવો. સરકારની ગાઈડલાઈન સાથે રાજકોટ